नमस्कार मित्रों, शांति निकेतन शिक्षण संकुल में आपनो हार्दिक स्वागत है। हूँ छू कपूरजी ठाकुर, धोरण 9 कम्प्यूटर परिचय पाठ 3 इनपुट अने आउटपुट एकमों विषे आज आप माहिती मेळवीशुं। अहींया प्राथमिक माहिती तमने आपी दऊं के इनपुट एटले के आपणे कम्प्यूटर में माहिती दाखल करीए छीए अने आउटपुट एटले कम्प्यूटर में माहिती बहार मेळवीए छीए। एकम एटले के कया साधनोनो उपयोग थाय छे, अंदर माहिती दाखल करवा अने बहार लावा माटे कया साधनोनो उपयोग थाय छे एना विशेनी अहीं आपणे माहिती जोईशुं। कम्प्यूटर ने कार्य करावा माटे डेटा ने सूचनाओ आपवानी जरूर रहे छे, जेने आपणे इनपुट कहीए छे। कम्प्यूटर डेटा अने सूचनाओ पर प्रक्रिया करीने परिणाम आपे छे, तेने आउटपुट एटले के निर्गम कहे छे। अने जे एकमो निवेश अने निर्गमनो कार्य करे छे तेने आपणे इनपुट आउटपुट एकमो अथवा पेरिफेरल्स कहेवाय छे। इनपुट डिवाइस एक कम्प्यूटर ने निवेश पहुँचाड़वा माटेनो एक एकम छे। कीबोर्ड अने माउस सौथी वधारे प्रचलित इनपुट डिवाइस छे। आ उपरांत पॉइंट एंड ड्रो डिवाइस, स्कैनिंग डिवाइस, इलेक्ट्रॉनिक कार्ड आधारित डिवाइस, स्पीच अने विजन रेकग्निशन डिवाइस जेवा विविध इनपुट डिवाइस उपलब्ध छे। कीबोर्ड सौथी वधारे प्रचलित अने साधारण रीते वधारे वपरातुं इनपुट डिवाइस छे। कीबोर्ड में सामान्य रीते 100 करता वधारे की होय छे। कीबोर्ड ए शाब्दिक माहिती माटेना निवेश एकम तरीके पण ओळखाय छे। कीबोर्ड पर आल्फाबेट की, नंबर की, गाणितिक प्रक्रियको माटेनी की, फंक्शन की F1 F2 થી 12 સુધી F12 સુધી એન્ટર કી સ્પેસ બાર કી આપેલી હોય છે। સ્કેનિંગ ડિવાઇસ અહીંયા આપણે જે સ્પેસ બાર ની એના પછી કહે છે બેક સ્પેસ કી છે, શિફ્ટ કી છે, કેપ્સ લોક કી છે, ટેબ કી છે, કંટ્રોલ કી છે, ઓલ્ટર કી છે, એસ્કેપ કી છે, કર્સર મૂવમેન્ટ કી જેવી વિવિધ કી આપેલી હોય છે। અહીંયા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસનો અર્થ છે કે ટાઈપ કરવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી અમુક વિગતની સીધી પસંદગી બટન વડે કરી શકાય છે। આ પ્રકારનું કાર્ય કરતા સાધનોને આપણે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહે છે। આ પ્રકારના સેતુને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય છે। આ પ્રકારના એકમ લીટી, વક્રરેખા અને વિવિધ આકારો દોરવા માટે પણ વપરાય છે। માઉસ, જોયસ્ટિક, લાઇટ પેન, ટચપેડ, ટ્રેકબોલ અને ટચ સ્ક્રીન પોઈન્ટ એન્ડ્રો ડિવાઇસના ઉદાહરણો છે। અહીંયા નીચે તમે જોઈ શકો છો કે માઉસ અને જોયસ્ટિક આપેલા છે। હવે આપણે સ્કેનિંગ ડિવાઇસ જોઈશું। સ્કેનિંગ ડિવાઇસ એ નિવેશ મેળવવા સીધું જ જુએ છે અને મેળવેલ ડેટાને કમ્પ્યુટરમાં દાખલ કરે છે। આ સાધન દ્વારા માહિતી મેળવવા માટે ફક્ત સ્કેન આદેશ આપવામાં આવે છે અને ડેટા સીધો કમ્પ્યુટરમાં દાખલ થઈ જાય છે। તે સમયનો બચાવ કરે છે અને ટાઈપ દ્વારા થતી ભૂલોને ટાળે છે। તસવીર, નકશા અને ઉચ્ચ ગુણવત્તાવાળા દસ્તાવેજને સીધા સ્કેન કરીને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે। ઇમેજ સ્કેનર, બારકોડ રીડર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, ઓપ્ટિકલ માર્ક રીડર, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન વગેરે સ્કેનિંગ ડિવાઇસો છે। અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, સ્કેનર છે, OSER છે, બારકોડ રીડર છે અને MICR છે। તો આ મિત્રો આપણે જોયા ઇનપુટ એકમો,
હવે અહીંયા આપણે જોવાના છે આઉટપુટ ડિવાઇસ. અગાઉ આપણે જોયા એ એના દ્વારા આપણે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકીએ છીએ, જ્યારે હવે આપણે જોઈશું કે આઉટપુટ ડિવાઇસ એટલે કે સાધનો જેના દ્વારા આપણે માહિતી બહાર મેળવી શકીએ છીએ. જે એકમો આઉટપુટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેને આઉટપુટ ડિવાઇસ કહે છે. મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટર, વોઇસ રિસ્પોન્સ વગેરે આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે. આઉટપુટ ઉપયોગકર્તા સુધી પહોંચાડવા માટે આઉટપુટ ડિવાઇસને કમ્પ્યુટર સાથે તાર વગર અથવા તાર વડે જોડવામાં આવે છે. મોનિટર, આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે મોનિટર સૌથી વધારે વપરાય છે. તેમાં આઉટપુટ કમ્પ્યુટરના ટીવી જેવા સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે. આ આઉટપુટ સ્ક્રીન પર વાંચી શકાય છે, તેથી તેને સોફ્ટ કોપી આઉટપુટ કહીએ છીએ. માહિતી પ્રદર્શિત કરવા માટે કેથોડ રે ટ્યુબ મોનિટર અને પાતળા મોનિટર ઉપયોગ થાય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો કે સીઆરટી મોનિટર અને એલસીડી અને એલઈડી મોનિટર. હવે આપણે જોઈશું પ્રિન્ટર. કમ્પ્યુટરમાં મોનિટર પર જોવા મળતા આઉટપુટને આપણે સોફ્ટ કોપી કહીએ છીએ. જે તમને કમ્પ્યુટર જે મોનિટર હોય છે એની સ્ક્રીન ઉપર જોવા મળે છે, જ્યારે પ્રિન્ટર હાર્ડ કોપી એટલે કે કાગળ ઉપર પ્રિન્ટ કરે છે એને આપણે હાર્ડ કોપી કહીશું. હાલમાં વિવિધ પ્રકારના પ્રિન્ટર જેવા કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર અને ઇંકઝેટ પ્રિન્ટર, લેસર પ્રિન્ટર જોવા મળે છે, જે માહિતીને અલગ અલગ રીતે આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ, જે અગાઉ આપણે જોઈશું. હવે અગાઉના લેક્ચરમાં અહીંયા ડોટ મેટ્રિક્સ, ઇંકઝેટ અને લેસર પ્રિન્ટર આકૃતિમાં તમે જોઈ શકો છો. પ્રોજેક્ટર અને વોઇસ રિસ્પોન્સ, આઉટપુટને મોનિટર કરતાં મોટા સ્વરૂપમાં દિવાલ કે વ્હાઇટ બોર્ડ પડદા પર દર્શાવવા માટે પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ આપણે પ્રોજેક્ટરનો ઉપયોગ ઈ સેન્સ ભણવામાં કરીએ છીએ કોમ્પ્યુટર દ્વારા. કમ્પ્યુટરના જે ઉપયોગકર્તા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર પર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી, તેમની સમક્ષ સંગ્રહ કરેલ ધ્વનિ અને આપેલ શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણો પાઠ 3 પૂર્ણ થાય છે. તો તમારે ઇનપુટ સાધનો અને આઉટપુટ સાધનોના એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબો નોટમાં લખવાના રહેશે. અસ્તુ.